અને વાત કરીએ પ્રવાસી ગુજરાતી પર્વ વિશે દેશભરના દિલમાં જેમણે સ્થાન મેળવ્યું છે જે ન માત્ર ગુજરાતના લોકો પણ વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ ભરપૂર પ્રેમ આપ્યો છે તે છે ટીવી નાઇન ગુજરાતી ત્યારે ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવવંતા સફરની ગાથાની ઉજવણી કરવા ટીવી નાઇન નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા એટલે કે આઈના દ્વારા ગુજરાતમાં પ્રવાસી ગુજરાતી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યું એક અલાયદો અને એક માત્ર ઉપક્રમ છે જેમાં અભી યા પધારે વી વુડ લાઈક ટુ એન્જોય હિન્દુ ધર્માચાર્ય આચાર્ય સભા દેશભરના દર્શકોના દિલમાં વસેલું મીડિયા હાઉસ આ મહાનુભાવની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો શુભારંભ થાય છે એનો બહુ હર્ષ છે અને સ્પેશિયલી આપણી વચ્ચે સંબોધન કરવાના છે એટલે આઈ વિલ નોટ ટેક મચ ટાઈમ વેલકમ ઓલ ઓફ યુ આઈ હોપ એટલે પર્વવાળી વાત ભાઈ ગુજરાતી બસ એના માટે જ આખું આયોજન છે અને ખાસ આભાર મુખ્યમંત્રીશ્રીનો કારણ આજે બહુ બધા કાર્યક્રમો છે એમના

મારા નમસ્કાર અત્યારે તો રામ ભગવાન બધાના મોડા ઉપર છે અને રામ ભગવાન મોડે રે એના માટે તો બધા પ્રયત્નો અત્યાર સુધીના આપણા કરતા આવ્યા છીએ અને એનું ગૌરવ આપણને માન્ય વડાપ્રધાનશ્રીએ અપાયું છે અને એક આ પહેલેથી જ આપણે જોઈએ જ્યારથી ભારતનું સ્વરાજની વાત કરીએ તો સ્વરાજમાં પણ બે ગુજરાતી એટલે કે મહાત્મા ગાંધીજીને સરદાર વલ્લભભાઈ પટેલ એવી જ રીતે સ્વરાજમાંથી સુરાજ તરફ જે દેશને લઈ જવાનું જે સુકાન છે એ આપણા જ બે ગુજરાતી માન્ય વડાપ્રધાનશ્રી અને અમિતભાઈ શાહ એટલે આપણને તો જેને કહેવાય ને કે આપણે કહેવત છે કે ભાઈ દિવસે ને રાત્રે દિવસે ને વધે એટલું રાત્રે આપણું ગૌરવ વધતું જ જાય છે ગુજરાતી તરીકે આપણું ગૌરવ વધતું જાય છે અને એ એક મહેનતનું પરિણામ છે આપણે ઘણી વખતે તમે બધા તો કદાચ ફોરેન જઈને ત્યાં આગળ બેઠા બેઠા બી એવું કહી દીધું છે કે આ ઇન્ડિયામાં સુધારો લાવવો એ અશક્ય છે એમ એવું બધાને લાગતું તો અહીંયા આગળ અમે બોલતા કોઈક દાડો કે આમાં સુધારો ક્યાં આવશે પણ એક વ્યક્તિ કેટલો મોટો સુધાર લાવી શકે એ આપણને બધાને ગૌરવની વાત છે આપણા બધા માટે અને એ ગુજરાત છે આપણું એ વ્યક્તિત્વ તમે જુઓ કે એક તાકાતથી ફક્ત દસ વર્ષમાં કેટલો મોટો ચેન્જ અને આપણને બધાને ગૌરવ અપાવે એવું હું અહીંયા અંદર આપણે બેઠો તારે વાત કરતો હતો કે ભાઈ આપણા ગુજરાત અને દેશભરના દરેક નાગરિકને જ્યારે જ્યારે કોન્સ્યુલેટ ઓફિસ જાય ને આપણો પાસપોર્ટ મૂકે ઇન્ડિયન પાસપોર્ટ એ દિવસે જ એને ગૌરવ થાય કે હો પહેલાં આપણે મૂકતા હતા અને અત્યારે મૂકીએ એમ આસમાન જમીનનો ફેર છે સામેવાળાના એક્સપ્રેશન તમને જોવા મળે કે પહેલાં આપણો પાસપોર્ટ જુએ તો આપણને એમ લાગે કે કોઈ વેલ્યુ નથી એવી રીતે આમ બાજુ પર મૂકી દે કાં તો ના આપે ના આપે વિઝા ભાઈ આપણે ક્યાંક કે વિઝા આપો તમારા બધા માટે થોડુંક અઘરું છે કારણ કે રહેવાનું ત્યાં છે ને આ તો જોયેલી વસ્તુ છે આજે ભારત દેશનું ગૌરવ દેશ અને દુનિયામાં આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે વધ્યું તમે જી ટ્વેન્ટીમાં જુઓ આજે આપણી સંસ્કૃતિ આપણું ડેવલપમેન્ટ બધું જ આપણે જી ટ્વેન્ટીમાં એક વસુદૈવ કુટુંબકમ આપણી જે સંસ્કૃતિ છે એ આપણે પ્રસ્થાપિત કરી શક્યા છે અને દુનિયા આજે એ લઈને જઈ જ ગઈ છે કે ભારત દેશ આજે કોઈ એવું ન કહી શકે કે જે દુનિયામાં ક્યાંય પણ શરૂ થયું હોય ને ભારતમાં શરૂ ના થયું હોય પહેલાં તો એક રસી માટે આપણે દસ દસ વર્ષ પંદર પંદર વર્ષ રાહ જોવી પડતી હતી કોવિડમાં આપણે એ પણ બતાડી દીધું કે અમારે કોઈની રાહ જોવાની જરૂર નથી અમે અમારી તાકાતથી જ અમે આગળ વધી શકીએ એમ આત્મનિર્ભર ભારત આપણે ગમે તે વસ્તુ અત્યારે તાકાતથી ઇન્ડિયા આત્મનિર્ભર બની ગયું છે બની જશે ક્યાંય કદાચ હજુ કચાસ હશે આ તાકાત આપણી ઊભી થઈ રહી છે અને એમાં બધાનો આપ સૌનો બધાનો સહયોગ છે આજે રામની જ્યારે વાત કરતા હોય તો જ્યારે રામ ભગવાને જ્યારે શ્રીલંકા ઉપર વિજય મેળવીને જ્યારે અયોધ્યા પાછા આવવા માટે આતુર હતા ત્યારે પણ એમના એક શબ્દ હતા કે ભાઈ આપણી જન્મભૂમિ એ તો સ્વર્ગથી પણ મહાન છે અને એ આજે તમે બધા અહીંયા આવ્યા છો અમને લાગે છે કે તમારા બધાના મગજમાં આ વસ્તુ રહેલી છે એટલે જે આપણું જન્મભૂમિ છે અને જન્મભૂમિ આપણે ગમે ત્યાં રહીએ આપણે એમના થઈને રહેવું છે એમાં ના નથી આપણે તમે જ્યાં રહેતા હોવ એ દેશ પ્રમાણે આપણે રહેવું જોઈએ એ દેશને ખૂબ ઉપયોગી થવું જોઈએ એ દેશ માટે પણ ક્યાંક ખૂણે ને ખૂણે આપણી જન્મભૂમિ આપણી માતૃભૂમિ માટેનો પ્રેમ એ હોય એ આજે તમે અહીંયા બધા આવ્યા છો તો એ પ્રસ્થાપિત થયું છે કે ભાઈ આપણી માતૃભૂમિ માટેનો પ્રેમ આપણા માટે છે આજે જે પણ થશે એ વર્લ્ડ ક્લાસ થશે વર્લ્ડમાં ના હોય એવું આજે ગુજરાતમાં થઈ રહ્યું છે તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી જુઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જુઓ રિવરફ્રન્ટ અત્યારે જે નાનો છે એ લગભગ આડત્રીસ કિલોમીટર જેટલો થવા જઈ રહ્યો છે એ પણ સૌથી વિશ્વમાં સૌથી મોટો રિવરફ્રન્ટ થવા જઈ રહ્યો છે એટલે ખૂબ સારી રીતે ગ્રીન હાઇડ્રોજન તરફ આપણે આગળ વધી રહ્યા છે કે ભાઈ નેટ ઝીરો તરફ જવું હશે કાર્બન નેટ ઝીરો તરફ તો એમાં પણ આપણે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે એટલે દરેકે દરેક સેક્ટરમાં માન્ય નરેન્દ્રભાઈના વિઝન સાથે એમના નેતૃત્વ સાથે આપણે ખૂબ સારી રીતે ગુજરાત અને ગુજરાતને સૌથી વધારે લાભ માન્ય વડાપ્રધાનશ્રીનો મળ્યો છે અને બે હજાર ત્રણમાં જ્યારે વાઇબ્રન્ટ શરૂ કર્યું અને એ વખતે ગ્લોબલી વાત કરતા હતા એ વખતે અહીંયા આગળ મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગ્લોબલ પ્લેટફોર્મની વાત કરી છે બે હજાર ત્રણમાં વાઇબ્રન્ટ શરૂ કર્યું હતા કદાચ એ વખતે દેશ ગ્લોબલી કોમ્પિટિશન માટે વિચારતો હશે કે નહીં વિચારતો હોય એ વખતે એમણે વિઝન તમે જુઓ એ વખત એમનું બે હજાર છમાં એક સ્પીચ છે એમાં એમણે કીધેલું આ રણોત્સવ બે હજાર છમાં બોલ્યા હતા કે દેશ અને દુનિયાના લોકો આ રણોત્સવ જોવા આવશે હમણાં જ આપણે જોયું કે ભાઈ એને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશને બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે ધોળને સિલેક્ટ કર્યું છે એટલે એ વિઝન સાથે આગળ વધી રહ્યા છે અને જેટલું માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ હોય જે રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિશ્વગુરુ તરફ આગળ વધવા માટે આપ સૌનો પણ સહકાર રહેશે અને ટીવી નાઇન દ્વારા જે આ બીજી વખત કદાચ હું પહેલી વખત આવ્યો હતો અને આજે બીજી વખતનો આ પ્રયાસ છે પહેલી વખતના સક્સેસની સાથે સાથે બીજી વખતનું પણ એમનું આ ગ્રુપનું જે પ્રવાસી ગુજરાતી પર્વનું જે ઉજવણી છે એમાં ખૂબ સારી રીતે સક્સેસ થાય અને આપણે સૌ સાથે મળી અને માન્ય વડાપ્રધાનશ્રીનું બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની સંકલ્પના છે એમાં આપણે સૌ સાથે મળી સહભાગી થઈએ અને ગુજરાતને એમાં સૌથી વધારે આગળ લીડરશીપ લઈને આગળ વધી શકે એમાં પણ સહભાગી થઈએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા કી જે

घूमने के लिए और वहाँ पर व्यापार करने के लिए आमंत्रित करते हैं मुख्यमंत्री जी आपको मैं विशेष धन्यवाद दे रहा हूँ और मेरी यही आशा है कि गुजरात और फिजी का जो संबंध है वो और घनिष्ठ हो विशेष हो और हमारी जो कई वर्षों से जो संबंध जुड़ी हुई है उसको हम और मजबूत करें और उसको विशेष बनाएं